તાજેતરમાં જાફરાબાદથી મળતી માહિતી મુજબ જાફરાબાદથી જે સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજુલા નજીક આવેલ ભેરાઈ ચોકડી પાસે સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારી ગયો છે. ટ્રક પલટતા 7 લોકો ઘાયલ થયા છે. ત્યારે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પૂરપાટ ઝડપે જતા સિમેન્ટના ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તને 108ની મદદથી રાજુલા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ 3 લોકોની હાલત વધુ ગંભીર હોવાથી સારવાર અર્થે તેઓને મહુવા રેફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમને ફરીવાર જણાવી દઈએ, જાફરાબાદના રાજુલા નજીક આવેલ ભેરાઈ ચોકડી પાસે સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારી ગયો છે. ટ્રક પલટતા 7 લોકો ઘાયલ થયા છે. ત્યારે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પૂરપાટ ઝડપે જતા સિમેન્ટના ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને 108ની મદદથી રાજુલા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને 3 લોકોની હાલત વધુ ગંભીર હોવાથી સારવાર અર્થે તેઓને મહુવા રેફર કરવામાં આવ્યા અને આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.